પ્રણામ સ્ટુડન્ટ તો હવે આપણે ત્રીજા નંબરનો જૈવિક કણો ભણીએ આપણે થર્ડ નંબર પહેલા નંબરનો જૈવિક કણો સૂક્ષ્મ અણુ આપણે ભણ્યા એમિનો એસિડ બીજા નંબરમાં આપણે કમ્પ્લીટ કર્યું લિપિડ હવે ત્રીજા નંબરમાં આવા નાઇટ્રોજન બેઝ તો પહેલા તો આ નાઇટ્રોજન બેઝ ચક્રીય રચના કહેવાય ચક્રીય રચના છે અને આ નાઇટ્રોજન બેઝના બે મૂળભૂત પ્રકાર તમારે યાદ રાખવાના કયા કયા બે મૂળભૂત પ્રકારમાં નાઇટ્રોજન બેઝ ડિવાઈડ થાય તો આ નાઇટ્રોજન બેઝમાં પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ પ્યુરિન બીજા નંબરમાં આવો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ તો પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ આવા બે મૂળભૂત પ્રકાર આવો બંને તફાવતની રીતે તમે તૈયાર કરી નાખો તફાવત શું થાય બંને વચ્ચે તો પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ પ્યુરિન નાઇટ્રોજન બેઝમાં બે રિંગ હોય પિરિમિડિન નાઇટ્રોજન બેઝમાં એક જ રિંગ હોય છે એટલે તફાવતની અંદર પહેલો મુદ્દો તફાવતનો તેમાં બે રિંગ આવેલી હોય છે તેમાં બે રિંગ હોય છે ચંદ્રની સ્ટ્રક્ચર તમે દોરો ને એનું સ્ટ્રક્ચર તમારે દોરીને આપેલું છે એ સ્ટ્રક્ચરની અંદર આ ટાઈપની બે રિંગ આવેલી હોય અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ તો તેમાં એક જ રિંગ આવેલી હોય છે તેમાં એક જ રિંગ આવેલી હોય છે બે રિંગ હોય તેમાં એક જ રિંગ હોય તેના ઉદાહરણની અંદર ખાસ ઉદાહરણ તો કયા કયા નાઇટ્રોજન બેઝ પ્યુરિન બેઝમાં આવે તો પ્યુરિનમાં ઉદાહરણમાં એક એડેનિન અથવા એડેનાઇન બીજા નંબરમાં એનું ઉદાહરણ યાદ રાખવાનું નાઇટ ગ્વાનિન સિમ્બોલ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એડેનિન અને ગ્વાનિન અને એ પ્રમાણે એટલે આની અંદર આના સ્ટ્રક્ચરમાં એક જ રિંગ આવેલી હોય બસ આ ટાઈપની તો તેમાં એક જ રિંગ હોય આમાં બે રિંગ હોય ઉદાહરણ તરીકે એડેનિન ગ્વાનિન આમાં ઉદાહરણ તમારે યાદ રાખવાનું ઉદાહરણ પિરિમિડિન નાઇટ્રોજન બેઝના ઉદાહરણ આપો તો ત્રણ ઉદાહરણ તમારે યાદ રાખવાના સાયટોસિન યુરેસિલ બીજો ઉદાહરણ અને થાઇમિન આ ત્રીજો ઉદાહરણ તો ત્રણ ઉદાહરણ તમારે યાદ રાખવાના પિરિમિડિન નાઇટ્રોજન બેઝમાં સાયટોસિન યુરેસિલ અને થાઇમિન તો ત્રણ નાઇટ્રોજન બેઝ પિરિમિડિનમાં થયા બે નાઇટ્રોજન બેઝ તમારા પ્યુરિનમાં થાય હવે ડીએનએ જો આવેલો હોય ડીએનએ તો ડીએનએ માં કયા નાઇટ્રોજન બેઝ હાજર હોય તો એ જી સી ટી હોય અને એ જ પ્રમાણે તમારે યાદ રાખવાનું આરએનએ હોય તો આરએનએ ની અંદર કયા નાઇટ્રોજન બેઝ હોય તો એ જી સી હોય તો તફાવતના મૂળભૂત તમારા બે મુદ્દા યાદ રાખવાના તફાવત આપો તો તફાવતમાં બે મુદ્દા કોની કોની વચ્ચે તફાવત થયો તમારા તો પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન હવે હું તમને એમ કહું ડીએનએ માં એજીસીટી હોય એજીસીટી એટલે એડેનિન ગ્વાનિન સાયટોસિન થાઇમિન હોય આરએનએ હોય રિબોન્યુક્લિક એસિડ તેમાં એડેનિન ગ્વાનિન સાયટોસિન અને યુરેસિલ હોય તો આ મેં બે સેન્ટેન્સ લખ્યા આની ઉપરથી નીટમાં ત્રણ ક્વેશ્ચન અત્યાર સુધી આવેલા છે કે ડીએનએ અને આરએનએ બંનેમાં કોમન હોય એવા નાઇટ્રોજન બેઝનું નામ આપો જો તમે પ્રશ્ન ક્વેશ્ચન ડીએનએ અને આરએનએ બંનેમાં સામાન્ય હોય તેવા નાઇટ્રોજન બેઝ કયા થાય બોલો ડીએનએ અને આરએનએ બંનેમાં કોમન હોય એવા નાઇટ્રોજન બેઝ તો તમને દેખાય છે એ બંનેમાં છે જી બંનેમાં છે અને સી બંનેમાં છે
ડીએનએ અને આરએનએ બંનેમાં કોમન નાઇટ્રોજન બેઝ કયા થયા કહેવાય? તો આનો આન્સર રહેશે એ, જી અને સી. બીજો ક્વેશ્ચન લખો, ત્રણે ત્રણ પૂછાઈ ગયા. બીજો ક્વેશ્ચન એમ, ડીએનએ માં હોય, ડીએનએ માં હોય પરંતુ આરએનએ માં ના હોય, તેઓ નાઇટ્રોજન બેઝ જણાવો. એમ ડીએનએ માં હોય પરંતુ આરએનએ માં ના હોય, ડીએનએ માં હોય પરંતુ આરએનએ માં ના હોય, તો એ ફાઈનલ જવાબ રહેશે તમારો થાઇમિન. આવો નવો લાસ્ટ પ્રશ્ન તમારે બનાવ, એટલે ડીએનએ માં હોય પરંતુ આરએનએ માં ના હોય. એ ક્વેશ્ચન આપણે સાઈડમાં લખી નાખીએ હોય તો આ ક્વેશ્ચન તમને દેખાય છે બરાબર. હવે બીજા બે ક્વેશ્ચન હું સાઈડમાં લખું છું. ડીએનએ માં હોય પરંતુ આરએનએ માં ના હોય, એવા નાઇટ્રોજન બેઝ નું નામ આપો તો ટી આવશે જવાબ. આવો નવો નેક્સ્ટ પ્રશ્ન બનાવો. આરએનએ માં હોય પરંતુ ડીએનએ માં ના હોય, તો યુરેસિલ જવાબ આવે. તો ત્રણ ક્વેશ્ચન અહીંયા મોસ્ટ આઈએમપી થયા તમારે. ડીએનએ આરએનએ બંનેમાં કોમન જોવા મળતા હોય એવા નાઇટ્રોજન બેઝ નું નામ આપો તો એ, જી, સી. ડીએનએ માં હોય પરંતુ આરએનએ માં ના હોય થાઇમિન, આરએનએ માં હોય પરંતુ ડીએનએ માં ના હોય યુરેસિલ. બીજો પ્રશ્ન જે રીતે પૂછાય કે ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળતા હોય એવા પિરિમિડિન નાઇટ્રોજન બેઝ નું નામ આપો. ડીએનએ આરએનએ બંનેમાં જોવા મળતો હોય એવો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ, ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે એવા પિરિમિડિન જોવા મળતો પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે. તો આ જનરલ તમારા નાઇટ્રોજન બેઝ વિશે થયું. બે પ્રકારના હોય કુલ નાઇટ્રોજન બેઝ ના પાંચ ઉદાહરણ તમારે યાદ રાખવાના, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. એમાં બે પ્રકાર પાડ દેવાના તમારા, પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન, બંને વચ્ચે તફાવતના બે બે મુદ્દા ખાસ લઈ લેવાના. અને પછીના ત્રણ પ્રશ્નો મેં તમને કીધા, ત્રણ પ્રશ્નો ડીએનએ માં કયા નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે તો એજીસીટી, આરએનએ માં કયા નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે તો એજીસીયુ. ડીએનએ અને આરએનએ બંનેમાં સામાન્ય હોય તેવા નાઇટ્રોજન બેઝ નું નામ આપો તો ડીએનએ અને આરએનએ બંનેમાં કોમન હોય એવા નાઇટ્રોજન બેઝ તરીકે એજીસી આવે. ડીએનએ માં હોય પરંતુ આરએનએ માં ના હોય થાઇમિન, આરએનએ માં હોય પરંતુ ડીએનએ માં ના હોય યુરેસિલ. એ પ્રમાણે ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળતા મળે એવા પિરિમિડિન નાઇટ્રોજન બેઝ નું નામ આપો તો ફાઇનલ આન્સર સાઇટોસિન આવે. હવે આની ઉપરથી આપણે આગળ જઈએ તો ડીએનએ ની અંદર નાઇટ શું ચાલે છે, તમારે સૂક્ષ્મ અણુ તરીકે ચાલુ કર્યું આપણે, સૂક્ષ્મ અણુ તરીકે. ત્રીજા નંબરનો સૂક્ષ્મ અણુ હોય તો આપણે નાઇટ્રોજન બેઝ. પહેલા આપણે શું કમ્પ્લીટ કર્યું તો એમિનો એસિડ, બીજા નંબરમાં આપણે લિપિડ, હવે ત્રીજા નંબરમાં નાઇટ્રોજન બેઝ. હવે આ નાઇટ્રોજન બેઝ ની અંદર જો ન્યુક્લિક એસિડ એટલે બે થાય, ડીએનએ આરએનએ. ન્યુક્લિક એસિડ જેમ પ્રોટીન નું બંધારણીય એકમ એમિનો એસિડ, એમાં જોવા મળતો રાસાયણિક બંધ પેપ્ટાઇડ બંધ, એ પ્રમાણે લિપિડ નો બંધારણીય એકમ તો ફેટી એસિડ અને ગ્લિસરોલ, એમાં જોવા મળતો રાસાયણિક બંધ એસ્ટર બંધ. એ પ્રમાણે ન્યુક્લિક એસિડ નો બંધારણીય એકમ ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડ છે, અને બંધારણીય એકમ ન્યુક્લિયોટાઇડ છે.
ન્યુક્લિક એસિડ નો બંધારણીય એકમ થઈ ગયો ન્યુક્લિયોટાઇડ. હવે આ ન્યુક્લિક એસિડ ની અંદર જોવા મળતો રાસાયણિક બંધ, એમાં જોવા મળતો રાસાયણિક બંધ, એમાં જોવા મળતો રાસાયણિક બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ. યાદ રાખવાનું, ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો બે પ્રશ્નો થયા, ન્યુક્લિક એસિડ નો બંધારણીય એકમ જણાવો. તો ન્યુક્લિયોટાઇડ, એમાં જોવા મળતા ન્યુક્લિક એસિડ ના બે ઉદાહરણ યાદ રાખજો, ડીએનએ અને આરએનએ. અને ન્યુક્લિક એસિડ માં કયો રાસાયણિક બંધ જોવા મળે છે? તો ફોસ્ફોડાયએસ્ટર બંધ. હવે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો બંધારણીય ઘટક. શું કીધું? બંધારણીય ઘટક આપણે ન્યુક્લિયોટાઇડ, આ એનો બંધારણીય ઘટક થયો. હવે આ ન્યુક્લિયોટાઇડ એટલે હંમેશા યાદ રાખવાનું, ત્રણ ઘટકો હોય ન્યુક્લિયોટાઇડ ના બંધારણમાં. ત્રણ ઘટકો હોય, કયા કયા ત્રણ ઘટકો? તો ત્રણ ઘટકોની અંદર, ટાઇડ એટલે ત્રણ ઘટક. હવે એ ત્રણ ઘટકોની અંદર એક આવશે તમારો પેન્ટોઝ શર્કરા. બીજા નંબરમાં ઘટક તરીકે યાદ રાખવાનું નાઇટ્રોજન બેઝ. અને ત્રીજા નંબરમાં ઘટક તરીકે યાદ રાખવાનું ફોસ્ફેટ સમૂહ. તો ત્રણ ઘટકો થયા કહેવાય. ડીએનએ આપણે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકને કહેવાય ન્યુક્લિયોટાઇડ. એ ન્યુક્લિયોટાઇડમાં ત્રણ ઘટક હોય, એક પેન્ટોઝ શર્કરા આવે. પેન્ટોઝ શર્કરા તરીકે બે સંભાવના આવે. પેન્ટોઝ શર્કરા તરીકે કઈ કઈ બે સંભાવના આવે? તો પેન્ટોઝ શર્કરા તરીકે એક આવે તમારે પેન્ટોઝ શર્કરા. તો પેન્ટોઝ શર્કરા તરીકે એક શર્કરા તમારે લઈ લેવાની રિબોઝ, અને બીજી શર્કરા લઈ લેવાની તમારે ડી ઓક્સિરિબોઝ. હવે રિબોઝ શર્કરા કોની અંદર, કોના બંધારણમાં હોય? તો આરએનએ માં હોય. અને ડી ઓક્સિરિબોઝ શર્કરા કોના બંધારણમાં હોય? તો ડીએનએ માં હોય. એક્સ્ટ્રા યાદ રાખજો, રિબોઝ શર્કરા એટીપી માં પણ હોય, એટીપી માં પણ હોય. એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. હવે નાઇટ્રોજન બેઝ, તો નાઇટ્રોજન બેઝ તો આગળ આપણે લખાઈ દીધા. બોલો, નાઇટ્રોજન બેઝ જો ડીએનએ હોય તો કયા નાઇટ્રોજન બેઝ આવેલા હોય એમાં? આરએનએ હોય તો કયા નાઇટ્રોજન બેઝ હોય? ડીએનએ હોય તો એમાં આવેલા નાઇટ્રોજન બેઝ આપણે લખાઈ દીધા એ જી સી અને ટી. આરએનએ હોય તો એ જી સી અને યુ. અને ત્રીજા નંબરમાં કયો ઘટક કહેવાય? ફોસ્ફેટ. ફોસ્ફેટ એટલે પીઓ ફોર માઇનસ. આ ફોસ્ફેટ સમૂહ. અને ફોસ્ફેટ સમૂહના કારણે ડીએનએ ઋણ વિસ્તારિત છે. ફોસ્ફેટ સમૂહના કારણે ડીએનએ ઋણ વિસ્તારિત છે. યાદ રાખવાનું, ડીએનએ ઋણ વિસ્તારિત છે કે ધન વિસ્તારિત? તો આન્સર ઋણ વિસ્તારિત. કેમ ડીએનએ ઋણ વિસ્તારિત હોય? તો કારણ, ડીએનએ માં ફોસ્ફેટ સમૂહ આવેલો હોય છે. તો ત્રણ ઘટકો અહીંયા તમે આના બંધારણમાં આપણે કીધા, ત્રણ ઘટકો મૂળભૂત આવેલા હોય, રિબોઝ, ડીઓક્સિરિબોઝ નામની પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ડીએનએ આરએનએ અને ફોસ્ફેટ સમૂહ તરીકે પીઓ ફોર માઇનસ થ્રી. ડીએનએ પોતે ઋણ વિદભારી છે, એનો મતલબ ફોસ્ફેટ સમૂહની હાજરીના કારણે ડીએનએ ઋણ વિદભારિત કહેવાય. હવે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ આ ત્રણ ભેગા થઈ જાય તો બને ન્યુક્લિયોટાઇડ. પણ બે ઘટકો ભેગા થાય, હું તમને અહીંયા લખું છું, પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ, આ બે ભેગા થાય તો બનતા એકમનું નામ આપવામાં આવે ન્યુક્લિયોસાઇડ. અને પેન્ટોઝ શર્કરા, ન્યુક્લિયો ત્રણ ઘટકો જો ભેગા થાય, પેન્ટોઝ શર્કરા ત્રણ ઘટકો, બે ઘટકોને આપણે નામ આપી દીધું ન્યુક્લિયોસાઇડ. હવે ત્રણ ઘટકમાં લઉં, પેન્ટોઝ શર્કરા લઈ લઉં, નાઇટ્રોજન બેઝ લખું,
અને જો નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા અને ત્રીજો ઘટક આની સાથે સંકળાય ફોસ્ફેટ નો સમૂહ પણ જોડાઈ જાય તો બનતી રચનાના નામ આપવામાં આવે ન્યુક્લિયોટાઇડ. એટલે ન્યુક્લિયોટાઇડમાં યાદ રાખવાનું હંમેશા ત્રણ ઘટકો હોય અને ન્યુક્લિયોટાઇડમાં ત્રણ ઘટકો હોય અને ન્યુક્લિયોસાઇડમાં બે ઘટકો હોય. ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ તમારે આપેલા છે ગ્વાનોસિન. ન્યુક્લિયોસાઇડ કહે છે ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન, સાઇટિડિન ન્યુક્લિયોસાઇડ છે. એડેનિલિક એસિડ, થાઇમેલિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ, સાઇટિડિલિક એસિડ આ બધા ન્યુક્લિયોટાઇડ છે. હવે ડીએનએ અને આરએનએ ના બંધારણીય ઘટક એ તમે બુકની અંદરથી ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ લખી નાખજો. ટૂંકમાં ડીએનએ અને આરએનએ બંને અહીંયા યાદ રાખવાનું, ડીએનએ આરએનએ બંને આનુવંશિક દ્રવ્યો છે. માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવે એના માટે જવાબદાર આનુવંશિક દ્રવ્યો કયા કહેવાય? ડીએનએ અને આરએનએ બંને જીનેટિક મટીરિયલ અથવા આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય. હવે તમારે ડીએનએ અને આરએનએ વચ્ચે અહીંયા આગળ તફાવત તમારે તૈયાર કરો છો. ડીએનએ અને આરએનએ વચ્ચે મૂળભૂત શું તફાવત જોવા મળે છે? તો ડીએનએ અને આરએનએ વચ્ચે તફાવતની અંદર જનરલી ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ હોય, બે શૃંખલા હોય, ડીએસડીએનએ હોય, ટોસી હોય, બે ચેન હોય, અને આરએનએ માં એક ચેન હોય. આ પહેલો તફાવત. ડીએનએ માં બે શૃંખલા હોય, આરએનએ માં એક શૃંખલા હોય. ડીએનએ માં ડીઓક્સી રિબોઝ શર્કરા હોય, આરએનએ માં રિબોઝ શર્કરા હોય. ડીએનએ ની અંદર એ જી સી ટી આવેલા હોય, આરએનએ ની અંદર એ જી સી અને યુ આવેલા હોય છે. આ મુખ્ય તફાવત મેં તમને ડીએનએ અને આરએનએ વચ્ચે કીધા. ત્રણ મુખ્ય મુદ્દા આપણે યાદ રાખવાના કીધા. તો ડીએનએ અને આરએનએ, એજીસીટી, એજીસીયુ એ તફાવત, પેન્ટોઝ શર્કરાનો તફાવત અને ડીએનએ અને આરએનએ બંને ઋણ વિજભારિત હોય એ હંમેશા યાદ રાખવાનું તમારે. તો ન્યુક્લિક એસિડનો બંધારણીય એકમ ન્યુક્લિયોટાઇડ, તેમાં જોવા મળતું રાસાયણિક બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ છે. તો બેઝિકલી તમારે અહીંયા આગળ ત્રણ સૂક્ષ્મ અણુઓ પૂરા થયા કહેવાય, પ્રોટીન, લિપિડ અને નાઇટ્રોજન બેઝ. ત્રણ મેઇન સેન્ટેન્સ એ યાદ રાખવાના તમારા કે પ્રોટીનનો બંધારણીય એકમ એમાં જોવા મળતો રાસાયણિક બંધ, પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ, એમાં જોવા મળતા રાસાયણિક બંધનો પેપ્ટાઇડ બંધ કરે છે. બીજા નંબરમાં લિપિડમાં જોવા મળતો રાસાયણિક બંધ, લિપિડના બંધારણીય ઘટકો. લિપિડના બંધારણીય ઘટકોમાં આપણે શું લઈશું? ફેટી એસિડ અને ગ્લિસરોલ. લિપિડમાં જોવા મળતો રાસાયણિક બંધ એસ્ટર બંધ છે. ત્રીજા નંબરમાં ન્યુક્લિક એસિડનો બંધારણીય ઘટક, એમાં જોવા મળતો રાસાયણિક બંધ. ન્યુક્લિક એસિડનો બંધારણીય ઘટક કયો થશે? ન્યુક્લિયોટાઇડ. અને એમાં જોવા મળતા રાસાયણિક બંધને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહે છે. તો આ સાથે અહીંયા તમારા મુખ્યત્વે ત્રણ સૂક્ષ્મ અણુઓ પૂરા થઈ ગયા કહેવાય, લિપિડ, એમિનો એસિડ અને નાઇટ્રોજન બેઝ. ચલાવ્યો, આટલા સૂક્ષ્મ અણુઓ તમારા અત્યાર પૂરતા યાદ રાખવાના. આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે દ્વિતીય ચયાપચયકોનો અભ્યાસ કરીશું. પ્રણામ.